ગુજરાતમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે અને એમાંનું એક એટલે ગંગેશ્વર મહાદેવ મંદિર. અને આ મંદિરની સ્થાપનાની વિશેષતા એ છે કે આ મંદિર પાંડવો રચિત છે. અહીં ખુદ સમુદ્રની લહેરો ભગવાન શિવના ચરણે આવી અને અભિષેક કરે છે. તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. સંઘ પ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્રીય ટાપુ અને પર્યટક સ્થળ છે. સંઘ પ્રદેશ દીવ દેવોની નગરી છે. મહાદેવ છે, કરુણાનો સાગર. અહીં દર્શન કર્યા તે પોતાને ધન્ય માને છે. અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવ ઉપર ખુદ સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા અભિષેક કરીને મહાદેવના ચરણો પખાડે છે. તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વ પર ભાવિ ભક્તો દર્શનાર્થે લાંબી લાઇનોમાં ભીડ જોવા મળી હતી. જ્યારે હસ્તિનાપુરના પાંચ રાજકુમાર અજ્ઞાતવાસ વનમાં હતા ત્યારે દીવના કુદમ ગામેથી પસાર થતા સાંજ પડી ગઈ હતી. પાંચ પાંડવ સાંજે ભોજન કરતા પહેલા શિવજીની પૂજા અચૂક કરતા, પરંતુ આસપાસ કોઈ શિવ મંદિર ન હતું. તેથી પાંચ પાંડવોએ પોતાની શક્તિ પ્રમાણે પાંચ શિવલિંગનું સર્જન કર્યું. ત્યારે સમુદ્ર ખૂબ જ દૂર હતો. દુનિયામાં એક જ પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કુદમ ગામે છે. જે શિવભક્તને અહીં માથું ટેકાવી દીધું તેને અકાળ મૃત્યુનો ડર રહેતો નથી. અહીં દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશના હજારો પર્યટકો અરબી સમુદ્રના કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા અને તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવે છે અને ભાવ વિભોર થઈ જાય છે. गंगेश्वर महादेव का दर्शन के लिए आए हुए हैं. ये सौराष्ट्र के अंतिम छोर पे समुद्र के किनारे पांच पांडवों ने स्थापित किया हुआ पांच शिवलिंग का ये शिव मंदिर है, जिसके अभिषेक करना नहीं पड़ता है. इसके ऊपर समुद्र के पानी का अपने आप ही अभिषेक हो जाता है, जिसका हम लगातार यहाँ पांच साल से हम दर्शन के लिए आते हैं रहे और कोशिश करेंगे कि यहाँ से भी आगे जब भी मौका मिले तो गंगेश्वर महादेव का दर्शन के लिए आते रहेंगे. हर हर महादेव. દૂધ ચડવાની જરૂર નથી પડતી, આપોઆપ જ પાણી આવે છે. અને આ પાંડવોએ સ્થાપેલું મંદિર છે